અંકલેશ્વર નજીક કેમિકલ માફિયા બેલગામ દિવારોડ પર મારુતિ બંગલો સોસાયટીની મુશ્કેલી વધી રહી છે. કલરયુક્ત પાણીથી જીવન પર ખતરો હોવાનું સામે આવી રહ્યું છે. ખેતીની જમીનો પર કાંસની આજુબાજુમાં હોવાથી ખેડૂતોમાં રોષ ફેલાઈ રહ્યો છે. અંકલેશ્વર જીપીસીબીને પણ આ અંગેની જાણ કરી દેવામાં આવી છે. જવાબદારો સામે કડક પગલાં લેવાય તેવી માંગ પણ ઉઠી રહી છે. તો કલરયુક્ત પાણીથી લોકોના જીવને ખતરો હોવાની હાલ તો પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખેતીની જમીનો પણ કાંસની આજુબાજુમાં હોવાથી જે રીતે ખેડૂતો પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે. ભરૂચમાં જે આ દ્રશ્યો આપ જોઈ શકો છો, કલરયુક્ત પાણી જે રીતે વહી રહ્યું છે, કાંસમાં કલરયુક્ત પાણી જે રીતે ભળી રહ્યું છે તેના કારણે જીવને પણ જોખમ થઈ રહ્યું છે. આ જ પાણીથી ખેડૂતોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ભરૂચથી આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. કેમિકલ માફિયા બેલગામ થઈ રહ્યા છે. જીપીસીબીને આ અંગેની જાણ પણ કરવામાં આવી. હજુ સુધી કોઈ પગલા નથી ભરવામાં આવી રહ્યા, પરંતુ આસપાસની સોસાયટીમાં પણ આ પ્રકારનું પાણી મિશ્રિત થતું હોવાને કારણે જીવનું જોખમ વર્તાઈ રહ્યું છે. અંકલેશ્વર જીપીસીબીને આ અંગેની જાણ કરી દેવામાં આવી છે. આપ જોઈ શકો છો Z24 કલાકના માધ્યમથી આ સીધા દ્રશ્યો, કેવી રીતે કેમિકલ યુક્ત પાણી ભળી રહ્યું છે પાણીમાં, અને આ જ પાણીથી ખેતી પણ કરવામાં આવી રહી છે. તો જે આસપાસના ખેડૂતો છે, આસપાસ જે ખેતીલાયક જગ્યા છે તેને પણ નુકસાન પહોંચી રહ્યું છે.